ठीक है, बिना पीछे बिना देखे लिखना है, तुझे मैं चिल्ला रहा हूँ, ठीक है, आएगा ना, आएगा आज बहुत दिनों बाद आया, चलो कुछ बोलने का, हमें कुछ ही लोग अरे जाने यार देखिए एक बार टेस्ट आप इधर लगते नहीं जोया होगा अभी देखिए ना हाँ यार उबेर तो ये मैंने हम कुछ लोगों के लिए टेस्ट मारा तो ऑप्शन आप इसका मारो तो लॉकडाउन से आप इसे कंप्यूटर ने काम करी के उसे विश्वास करो चलो कंप्यूटर द्वारा रजू करो हम आपको परिणाम कितना टका साचू चे अभी जो કમ્પ્યુટર પાસે શું ન હોવાથી તે આપ મારે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકતો નથી કમ્પ્યુટર જોડે શું નહીં બુદ્ધિ લાગણી કે પાવર નહીં પાવર નહીં પાવર તો હોય એમ શું ના હોય બુદ્ધિ ના હોય લાગણી ના હોય કે બુદ્ધિ કેમ બુદ્ધિ ના હોય આપણે જે એને જે આપણે સવાલ આપે એ જ સોલ્વ કરે ને બીજું તમારે કમ્પ્યુટર પાસે વિવિધ પ્રકારની કામગીરી કરાવવા માટે તેને શું આપવામાં આવે છે પ્રોગ્રામ વીજળી કે સૂચના આજે શું હોય બધું શું અપાય સૂચના અપાય કમ્પ્યુટરની સૌ પ્રથમ જરૂરિયાત કઈ છે વિચારવાનો સવાલ છે ડાયરેક્ટ બોલવાનો સૌ પ્રથમ કઈ વસ્તુ જરૂર છે પાવર જરૂરી છે સૂચના કે પ્રોગ્રામ બોલ જે સૌ પ્રથમ શું જરૂર પડે પાવર જરૂર પડે ને અને કમ્પ્યુટરને શું ના મળે તો તે કામ કરતું બંધ થઈ જાય કમ્પ્યુટર કેવી સૂચનાઓનો અમલ કરી શકે છે ક્રમબદ્ધ કે ઊંધા ક્રમની કે આકારની હું બતાવ ક્રમબદ્ધ સૂચનાઓ કે ઊંધા ક્રમમાં કે આડા હોય કઈ સૂચનાનો અમલ કરે ક્રમબદ્ધ આપણે જે એને પહેલાં કામ કરીએ પહેલાં કરે બીજું કીબોર્ડના મુખ્ય પ્રકાર પેલા બે ત્રણ કે ચાર કીબોર્ડ કયા પ્રકારનું ડિવાઇસ છે ઇનપુટ ડિવાઇસ કે આઉટપુટ ડિવાઇસ કીબોર્ડ કેવું ડિવાઇસ છે ઇનપુટ આઉટપુટ કે સ્ટોરેજ ઇનપુટ ઇનપુટ એટલે શું કહે છે એમાં આપણે પ્રશ્ન લખીએ લખીએ ને કાંઈ બી ટિક કરે ક્લિક કરે એટલે શું થાય કમ્પ્યુટરમાં જાય ને તે ઇનપુટ કહેવાય અને જેમાં આપણે જવાબ મળે એને શું કહેવાય આઉટપુટ અને જેમાં માહિતીનો સંગ્રહ થાય એને શું કહેવાય સ્ટોરેજ જેમ કે સીડી ડીવીડી પેનડ્રાઈવમાં શું હોય આપણે બધું સંગ્રહી શકીએ ને ડેટા એને શું કહેવાય સ્ટોરેજ બરાબર કીબોર્ડ માઉસ આ બધું કેવું ને ઇનપુટ અને મોનિટર આપણને શું આપણે જવાબ આપે ને તો એ શું કહેવાય આઉટપુટ કીબોર્ડ કેવા આકારનું હોય ચોરસ લંબચોરસ કે ગોળ ચોરસ હોય તો આપણે શોધી કરીએ ને ચાલુ શોધી કરી વાંચે એમ હલો નીચેનામાંથી કયું કીબોર્ડ સૌથી વધુ ઉપયોગમાં લેવાય સ્ટાન્ડર્ડ કીબોર્ડ વાયરલેસ કીબોર્ડ સ્ટાન્ડર્ડ આપણે કદા કયા સ્ટાન્ડર્ડમાં પાછું સ્ટાન્ડર્ડ કીધું માઉસને સેના પર રાખી શકાય માઉસ પેન માઉસ પેડ કે માઉસ કમ્પ્યુટરની કીઝ કેવી હોય છે સખત હોય કે નરમ હોય કે પણ કમ્પ્યુટરની કી કેવી હોય નરમ હોય કે સખત હોય એક પણ નહીં નરમ હોય સખત એટલે 28 હોય નરમ એટલે 36 પાછા એટલા અમને 40 સુધી 40 રિવિઝન કરીએ પાછા પાક્કા હવે યાદ કરવા પૂછી
चलो बाहर में जाए जो सामान नहीं बन जैसे अदाला होमवर्क बराबर ऐसे ही नहीं ऐसे दे दो વિકલ્પો બધા તમારે ખાલી વાંચવાનું છે પાછળ ટેસ્ટ આપતી રહી ચલો બિગ ફાર્મ કરેર હાઉસ ની ધેર ઇઝ હાઉસ There are two cows and two bulls. There are cows and there are many bulls. You get this question on the question of the question. Oh, what is this?
Oke, teman, open deh, open deh. Sutra ya kaya, sutra bisa lo bade dalam kera ya. Dhruv bada bada kala na kuchu lo bade. Jangan deh aku sih. Itu ada yang ada yang extra ini bicara. Beda region This is equal to 2 pi ની કિંમત શું હોય 22/7 આવશે r આપણે આપી છે ને નહીં આપી અને નહીં આપી નહીં આપી એટલે આનો ગુણાકાર કરીએ તો અહીંયા 260 r ગુણ્યા h બરાબર હવે આની સાથે શું ગુણાયું 22 ગુણ્યા 2 તો છેદમાં જશે આ 3960 ખ્યાલ આ બીટા લેવી
खाली वक्र सपाटी ना क्षेत्रफळ मध्ये किंमत दाखवली आपण आर ची किंमत मोल ते गणपणीय ना किंमत नाही आपण आर मोल म्हणजे आर इनटू एक्स छोटी सतो ही आर मोल मध्ये देतो एक्स बराबर छोटी लीटर वास्तविक क्षमता शंकु वाळू छे तो शंकु वाळू क्यों होय आपल्याने सुद्धा त्रिज्या आपली असता બરાબર 83 ઊંચાઈ આપેલી 25 તો શોધવાનું શું છે એચ એટલે આ એટલે આમાં કયું લાગે 83 ઊંચાઈ એટલે કર્ણ થયો પાયથાગોરસ પ્રમેય લાગુ પડે ને કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ વત્તા ઊંચાઈ બરાબર ને 25 માં 625 સાતનું 49 ને 625 માઇનસ 49 બરાબર એચ સ્ક્વેર શું આવે એમ 625 માઇનસ 49 576 થાય એચ સ્ક્વેર તો 576 એ કોનો વર્ગ 24 નો હવે આની અંદર આપણને આગળ કયો તો એની ક્ષમતા પણ લીટરમાં દીધી છે બરાબર તો સ્થળકુના ઘનફળની અંદર આ કિંમત નાખી દેવાની એક તૃતીયાંશ પાઈ આર સ્ક્વેર એક તૃતીયાંશ પાઈ શું છે 22 આર સ્ક્વેર આર કિલો સાત સાત ગુણ્યા સાત પાંચ કિલો આવે છે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરે ઊંચાઈ મળી શંકુની અંદર કિંમત નાખી એટલે આપણે એની ક્ષમતા મળી પણ એ શું સેન્ટીમીટરમાં પણ શોધવાનું છે એમાં લીટરમાં એટલે એને 1000 વડે ભાગવાનું લાસ્ટ હવે ફાઇનલ એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી આપે તો પહેલાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે 4πr² બરાબર એનું સૂત્ર 154 બરાબર 4×22² તો શોધવાનું બરાબર હવે એનો ગુણાકાર થાય 154×7 = 22 હવે એનો છેદ ઉડાડી દઈએ આપણે બરાબર અને 154 છે ને તો એનો ભાગ ચાલશે ને 154 ના અડધા તો એ શું થાય 250 75 ચોક્કસ 70 આવશે ને આના 11 પછી આ 4 બરાબર
Mm-hmm.